કડોદરા નગરપાલિકા ખાતે ખાનગી ટ્રાવેલ્સ સંચાલકો અને પોલીસ વચ્ચે ટ્રાફિકની નિયમો તેમજ પાર્કિંગના મુદ્દે એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. સુરત જિલ્લા પોલીસના નાયબ પોલીસ અધિક્ષક ભાર્ગવ પંડ્યાના અધ્યક્ષ સ્થાને સુરક્ષા અને જિલ્લા ટુર સંચાલકો તેમજ ટ્રાવેલ્સના સંચાલકોની એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. ડાંગ ખાતે સુરતની વિદ્યાર્થીઓની બસને લડેલ અકસ્માત બાદ સફાળે જાગેલા પોલીસ તંત્ર દ્વારા બોલાવેલી બેઠકમાં મોટી સંખ્યામાં ટુર અને ટ્રાવેલ્સના સંચાલકો હાજર રહ્યા હતા. તેઓને પોલીસ વિભાગ દ્વારા ટ્રાફિક નિયમોનું પાલન કરવા તેમજ આડધડ રોડ ઉપર પાર્કિંગ નહીં કરવાની સૂચના આપવામાં આવી હતી. કહીએ છીએ કે અમે બી એમાં ડિસ્ટર્બ થઈએ છીએ કે માલિકની પાસે 10-15 બસો હોય છે, 20 બસો, એક કરતા વધારે બસો હોય. દરેક ડ્રાઈવર સાથે, દરેક મહેતાજી સાથે માલિક જઈ શકતા નથી. એટલે ડ્રાઈવરો ઘણીવાર રોડ પર ગયા પછી પોતાની મનમાની કરતા હોય છે અને એના કારણે ટ્રાફિકનો પ્રશ્ન ઉપસ્થિત થાય. તો જ્યારે પાર્કિંગ ન જ કરવા દેવામાં આવે, નો પાર્કિંગ ઝોન જો જાહેર કરી દેવામાં આવે તો બસ માલિકો દંડાય. તો એને બી ખબર પડે કે મારો ડ્રાઈવર ક્યાં ઉભો રહ્યો હતો અને આ રસીદ ક્યાંની આવેલી છે. પણ એનું પાલન સાહેબ, એ રજૂઆત અમે વારંવાર કરીએ પણ એનું પાલન હજી સુધી થયું. નો પાર્કિંગ દખલંદાજી નહીં દેતા લેકિન ટ્રાફિક પોલીસ કા ગામિત સાહેબ કોઈ મેં બોલ રહા હું હમણાં કામ ટ્રાફિક સોલ્વ કરના ટ્રાફિક ક્રિએટ કરના નહીં, એવું સમજે મેં પોલીસ પ્રશાસન કે કામ મેં દખલંદાજી નહીં દેતા લેકિન ટ્રાફિક પોલીસ કા ગામિત સાહેબ કોઈ મેં બોલ રહા હું એવું નક્કી કરવામાં આવ્યું હતું. અમે સજેશન ક્યારે પણ આપ્યું હતું અને જયારે જયારે મીટીંગ થાય અમે સજેશન આપીએ છીએ કે જે કામરેજ ચોકડી છે આપણી, ત્યાં બસ સ્ટેન્ડ જે સરકારી છે ત્યાંથી લઈને તાપીના બ્રિજ સુધી નો એન્ટ્રી જાહેર કરવામાં આવે, નો પાર્કિંગ ઝોન જાહેર કરવામાં આવે. લગભગ ત્રીજી વાર અમારી રજૂઆત છે અને એના માટે ત્યારના સમયમાં અમારી પાસે બોર્ડ બનાવડાવ્યા હતા ડીવાયએસપી સાહેબ, બોર્ડ બનાવી આપો, અમે આ રજૂઆત કરીને તમારું જે પ્રશ્ન છે ટ્રાફિકનો સોલ્વ કરી દઈશું. એટલે બોર્ડ લગભગ 30-40 બોર્ડ બનાવીને આવ્યા. એ બોર્ડ એક વર્ષ સુધી ત્યાં ત્યાં પડ્યા રહ્યા. પડ્યા પછી અત્યારે એ બોર્ડનો યુઝ ક્યાં થયો એ મેં જોયું છે. જે પેલી સાત માર્કેટ છે એની સામે બોર્ડનો યુઝ થયો. જે પ્રપોઝ માટે 60 બોર્ડ બનાવીને આપવામાં આવ્યા એનો યુઝ એ પ્રમાણે થયો નહીં. અને ત્રીજી મીટીંગ છે અમારી કે ભાઈ અમે દર વખતે કહીએ છીએ કે અમે બી એમાં ડિસ્ટર્બ થઈએ છીએ કે માલિક ની પાસે 10-15 બસો હોય છે, 20 બસો, એક કરતા વધારે બસો હોય. દરેક ડ્રાઈવર સાથે, દરેક મહેતાજી સાથે માલિક જઈ શકતા નથી. એટલે ડ્રાઈવરો ઘણીવાર રોડ પર ગયા પછી પોતાની મનમાની કરતા હોય છે અને એના કારણે ટ્રાફિકનો પ્રશ્ન ઉપસ્થિત થાય. સામાન્ય રીતે દર વર્ષના પહેલા વીકને, પહેલા સપ્તાહને ટ્રાફિક અવેરનેસ સપ્તાહ તરીકે ઉજવવામાં આવતું હોય છે અને રાજ્યભરની પોલીસ જે છે એ ટ્રાફિક અવેરનેસ માટે થઈ અને લોકોને સમજાવતી હોય છે. લોક ભાગીદારીથી ટ્રાફિકના પ્રશ્નો, ટ્રાફિકના જે સોલ્યુશન્સ લાવવાની કોશિશ કરી હોય છે. આજની આ જે મીટીંગ હતી એ પણ આ ટ્રાફિક અવેરનેસને કારણે જ હતી. આજની મીટીંગ દરમિયાન અમે લોકોએ જે સુરત શહેર, સુરત ગ્રામ્ય ટ્રક એસોસિએશન્સ તથા જે ટ્રાન્સપોર્ટ એસોસિએશન્સ અને પબ્લિક ટ્રાન્સપોર્ટ એસોસિએશન્સના જે અધિકારીઓ હતા એમના જે માલિકો હતા એમની મીટીંગ સાથે રાખેલી હતી અને ટ્રાફિક અવેરનેસને લગતા જે કંઈ બી અમારે એકબીજાના સુઝાવ જે છે અમે એકબીજાને આપેલા હતા. ખાસ કરીને જે અકસ્માતોની સંખ્યા ગત વર્ષે કેટલી હતી? અકસ્માતોની સંખ્યા છે ગ્રેજ્યુઅલી વધી રહી છે. જે રીતે ફેટલ એક્સિડન્ટ્સના કેસીસ છે વધતા જાય છે, મૃત સંખ્યાઓ જે છે એક્સિડન્ટ પછી મરણ જનાર વ્યક્તિઓની સંખ્યાઓ પણ વધી રહી છે ડે ટુ ડે. અને છેલ્લા 10-15 વર્ષમાં આપણે જોઈએ છીએ કે જે એક્સિડન્ટની જે પેટર્ન છે એમાં પણ ઘણો ચેન્જ આવેલો છે. એટલે એ બધી જે ગ્રેજ્યુઅલી થતી પ્રક્રિયાઓ છે એને કઈ રીતે આપણે ઓછું કરી શકીએ અને પબ્લિકની સલામતી, જાનની સલામતી કઈ રીતે બનાવી શકીએ એમાં આપણે શું શું એફર્ટ કરી શકીએ પોલીસ તરીકે અમે અને જે પબ્લિક તરીકે જે ટ્રાન્સપોર્ટ એસોસિએશન છે એમની માટે જ આ એક ગેટ ટુગેધર જેવું. નવું અત્યારે ખાસ કરીને આપણે જોઈએ છીએ અત્યારે જે ટ્રાન્સપોર્ટ સિસ્ટમ મુજબ આપણે જે ઓવરલોડેડ ટ્રકો જે છે અથવા જે બસીસ જે છે એ ફર્સ્ટ લેનનો ઉપયોગ કરતી હોય છે
એટલે ઓવરટેક કરવા માટે નાના વ્હીકલ્સને ઓવરટેક કરવા માટે જે રોંગ સાઈડ પરથી એને ઓવરટેક કરવું પડે છે, ખાસ કરીને જે વીઆઈપી વ્હીકલ્સ હોય છે, પોલીસ એમ્બ્યુલન્સીસ હોય છે, વીવીઆઈપી મુવમેન્ટ હોય છે, એ વખતે પણ આજે પ્રશ્ન જે છે થતો રહે છે. અને રોંગ સાઈડ પરથી ઓવરટેક કરવાને કારણે ઘણી વખતે એક્સિડન્ટ થતા હોય છે. એ પ્રક્રિયા ન થાય, એમાં સુધારો થાય, એટલે અમે આ વખતે દરેક જે એસોસિએશન્સ છે એને અપીલ કરેલી છે કે એટલીસ્ટ તમારે જે હેવી વ્હીકલ્સ છે, હેવી વ્હીકલ્સ છે એને લેફ્ટ સાઈડ ઉપર ચલાવો, અને ફર્સ્ટ લેન છે માત્ર ને માત્ર નાના વ્હીકલ્સ માટે, અને એમને ઓવરટેક કરવા પૂરતી જ એનો મર્યાદિત ઉપયોગ કરવામાં આવે એ રીતનું દરેકને અમે સમજ કરેલ છે. હાઈવેની અંદરમાં મોટી તરફોની વાત છે, નાના વાહનો છે જેની અંદરમાં ઓવરલોડિંગ કે જે 10-10, 12-12 પેસેન્જરો બેસાડીને જતા હોય છે, એના ઉપર આપણે શું શું કાર્યવાહી કરી છે અને કેટલા વાહનો અત્યાર સુધીમાં ડિટેન કરી છે? ડે ટુ ડે અમારી આ બાબતે ઝુંબેશ રૂપે અમારી જે કાર્યવાહી ચાલુમાં છે, ડે ટુ ડે પોલીસ આને લગતા જે નગરપાલિકા વિસ્તાર છે એમાં સ્થળ દંડની વસૂલાતની કામગીરી કરે છે, એનસી આપવાની કામગીરી કરે છે, આરટીઓ દંડની કામગીરી કરે છે, વાહનો ડિટેન કરે છે, અને રફ ડ્રાઇવિંગ જે હોય છે એના ટ્રાફિકને લગતા અમે કેસીસ પણ કરતા હોઈએ છીએ.